હેલો મિત્રો ગમત સાથે જ્ઞાન ચેનલમાં હું મહીપતસિંહ ગોહિલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે એફએસ ડબલ્યુ એમ ડબલ્યુ અને મુખ્ય સેવિકાની જે ભરતી બે હજાર ત્રેવીસ એટલે કે હવે આવવાની છે એના માટે તમારે તૈયારી કઈ રીતે કરવી જો મેરિટમાં નામ લાવવું હોય તો તમે આ પ્રમાણે તૈયારી કરો એટલે સો ટકા તમે પરીક્ષા પાસ કરી શકશો એની ટુ ધ પોઈન્ટ મેં માહિતી તૈયાર કરેલી છે અને હવે રેગ્યુલર લેક્ચર આવશે મિત્રો થોડોક ટાઈમ કામકાજમાં અટવાયેલો તો એટલે થોડાક લેક્ચર થોડોક ટાઈમ ડીલે થાય પણ હવે રેગ્યુલર લેક્ચર આવશે જો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી દેજો ગમ્મત સાથે જ્ઞાન ચેનલને અને જો તમે ટેલિગ્રામ ચેનલમાં જોડાવા માંગતા હો તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે ત્યાં તમે જોડાઈ જજો જો મુખ્ય છે બેનો આ લેક્ચર તમને સારો લાગે તો કોમેન્ટ કરજો તમારો એક અલગ ગ્રુપ બનાવી દઈશું ત્યાં પણ તમને લિંક આપી દેવામાં આવશે વિડીયોની ઉપરાંત પીડીએફ પણ આપી દેવામાં આવશે ટેલિગ્રામની જો તમે સારો લાગે લેક્ચર હવે જો કે હું સિરીઝ આખી લેક્ચર એક અને લેક્ચર બે આવી ગયા છે હવે લેક્ચર ત્રણ આવશે પણ મને એવું લાગ્યું કે આ માટે થોડુંક પાયાનું જ્ઞાન જરૂરી છે કેમ કે શિલા હાવ આ દિવાળી રફ તૈયારી નહીં કરવી આપણે શિલા ચાલુ આપણે પ્રોપર ઓથેન્ટિક તૈયારી કરવી છે ટુ ધ પોઈન્ટ એટલા માટે હું વિડીયો લાવેલો છું અને બે લેક્ચર આવી ગયા છે જેણે ના જોયા હવે જોઈ લેજો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે અને આ હવે આના પછી આવશે ત્રીજો લેક્ચર બરાબર છે આ તો તમને તૈયારી આ પ્રમાણે કરવી એના માટે આ લેક્ચર છે જોઈએ હવે આગળ વધીએ તો તમારે જો પરીક્ષા ક્લિયર ક્લિયર કરવી છે એફએસ ડબલ્યુ એમપીએસ ડબલ્યુ મુખ્ય સેવિકાની તો તેની તૈયારી કઈ રીતે કરવી તો એના માટે હું તમને માહિતી પૂરી પાડીશ તો સૌપ્રથમ તો તમારે એ ધ્યાનમાં રાખું એકથી વધુ પુસ્તકો વાંચવાની તમારે બહુ બધા પુસ્તકો બજારમાં હોય બહુ બધા પુસ્તકો માનું કે કોઈ બંધારણ છે તો આપણે બંધારણની ત્રણ બુક હોય તો ત્રણે ત્રણ બુક વાંચવાની નહીં કઈ બુક વાંચવાની ઓથેન્ટિક બુક વાંચવાની તમારે હું કોઈ પુસ્તકનું નામ નહીં લઉં કેમ કે બહુ બધા પબ્લિકેશન પણ છે અને સારા પણ છે બધાના પુસ્તકો તમને જે એમ લાગે કે ઓથેન્ટિક છે પૂછાય એવું છે આમાંથી અગાઉની પરીક્ષામાં ઘણું પૂછાયેલું છે પ્રોપર છે ટુ ધ પોઈન્ટ છે એવી બુક તમારે ખરીદી લેવાની અને એ તમારે રીડિંગ કરવાની છે મિત્રો અને ખાસ તમારે ધ્યાન રાખવાનું રિવિઝન ઉપર પણ ખાસ તમારે ધ્યાન આપવાનું રહેશે ઘણીવાર તમે કેવું થાય કે તમે સિલેબસ પ્રમાણે તૈયારી તો કરો પછી રિવિઝન નથી કરતા રિવિઝન ના કરો એટલે પરીક્ષામાં તમને ઘણીવાર ચાર વિકલ્પો આપેલા હોય એમાંથી તમને બે વિકલ્પો આવડતા હોય અને બે વિકલ્પ ન આવડતા હોય એ બે વિકલ્પમાં તમને મૂંઝવણ થાય કે આમાંથી શું આવે કયું આવે રિવિઝનનો અભાવ જો રિવિઝન તમે પરફેક્ટ કરેલો હોય છે તો એ બીસીડીમાંથી પરફેક્ટ તમને ખબર પડી જાય કે આમાં બીજ આવશે તમારે બીજા ઓપ્શન જોવાના પણ નહીં પડે એટલે એફએસ ડબલ્યુ એમપીએસ ડબલ્યુ અને મુખ્ય સેવાની તૈયારી સેવિકાની તૈયારી કરતા મિત્રોને મારે ખાસ જણાવવાનું આ વિડિયો તમને જો સારો લાગે તો લાઇક કરજો કોમેન્ટ કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અને ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે ટેલિગ્રામની ત્યાં જોડાઈ જજો અને જો તમારે મુખ્ય સેવિકા સેવિકાએ એફએસડબલ્યુ અને એફએસડબલ્યુની તૈયારી કરતું અલગ ગ્રુપ બનાવવાનું તો પણ મને કહેજો હું ટેલિગ્રામના તેનું અલગ ગ્રુપ પણ બનાવી દઈશું હવે તમારે શું કરવાનું શેના પર ભાર વધારે આપવાનો કાર્યક્ષેત્ર હવે એમનું કાર્યક્ષેત્ર છે મુખ્ય સેવિકામાં આપણે જોઈએ કે દોઢસો માર્કનું પેપર હોય વન ફાઇવ ઝીરો એમાંથી સેવન્ટી ફાઇવ માર્કની તો એમની કામગીરી આવે છે બરાબર છે એટલે એમના કાર્યક્ષેત્ર પર તમારે ખાસ ભાર આપવાનો રહેશે હવે રેગ્યુલર લેક્ચર આવશે કામગીરી પર હું બધા વિડીયો મારા કામગીરીના જ આવશે બરાબર છે કેમ કે પંચોતેર માર્કનું તો બધાને આવડતું જ હોય ક્લિયર જ હોય એના પણ વિડીયો આવશે પણ સેવન્ટી ફાઇવ માર્ક પર વિશેષ ભાર હું આપીશ તો ખાસ રાખજો ધ્યાન રાખજો બે લેક્ચરના જોઈ લેજો અગાઉ આવી ગયેલા છે હવે મુખ્ય સેવિકાની કામગીરીનો થર્ડ લેક્ચર આવશે પછી તમારે યોજના યોજનાનો પણ એક લેક્ચર આવી ગયો છે એ પણ તમે ના જોયે તો જોઈ લેજો પેલા મેં ઓબ્જેક્ટિવ પ્રશ્ન સાથે અને પછી પદ્ધતિથી સમજાવેલા છે તો તમારે કાર્યક્ષેત્ર પર ભાર આપવાનો રહેશે યોજનાઓ પર ભાર આપવાનો રહેશે ઉપરાંત ગુજરાતી અને અંગ્રેજી વ્યાકરણ ઉપર ભાર આપવાનું રહેશે મિત્રો આટલી વસ્તુ તમે ધ્યાનમાં રાખી રાખશો તો તમારે પરીક્ષામાં કોઈ પણ પ્રકારનો વાંધો નહીં આવે મારા ખ્યાલ મુજબ સો ટકા તમે પરીક્ષા પાંચ કરજો બહુ બધા પુસ્તકો નહીં વાંચવાના ઓથેન્ટિક બુક વાંચવાની ને એકવાર સિલેબસ કમ્પ્લીટ થઈ જાય એટલે તમારે રિવિઝન કરી નાખવાનું બરાબર છે હવે તમારે સિલેબસને ધ્યાનમાં રાખીને મહેનત કરવાની આપણને એટલી ખબર હોવી જોઈએ કે કેટલા માર્કનું વધારે પૂછાય છે કારણ ક્યાંથી ક્યાં માર્કમાં સૌથી વધારે પૂછાય છે એના પર વધારે ભાર આપવાનો રહેશે પણ ખાસ રિવિઝન તમારે કરવાનું રહેશે જ બરોબર છે હવે સ્ક્રીન ઉપર દેખાય છે તમને મુખ્ય સેવિકા ફિમેલ હેલ્થ વર્કર અને મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર વીએમસીમાં હાલમાં ફિમેલ હેલ્થ વર્કર અને મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરની સીધી ભરતીથી પરીક્ષા અલ્યા સોરી સીધી ભરતીથી જાહેરાત આવેલી છે જે કોઈ મિત્રોએ ફોર્મ ના ભરેલું હોય તે ભરી દેજો હવે જોઈએ કે આમાં કેટલા કેટલા માર્કનો ગુણભાર હોય રહ્યો છે મેં તમને જોઈએ એમ તો મુખ્ય સેવિકામાં વન ફાઇવ ઝીરો અને ફિમેલ હેલ્થ વર્કર અને મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરમાં હંડ્રેડ માર્કનું હોય છે તમને જોઈએ તો સિલેબસ પ્રમાણે જોઈએ તો સામાન્ય જ્ઞાન તો સામાન્ય જ્ઞાનના પણ હું લેક્ચર લાવીશ એમાં એ ટુ જેડ માહિતી તમને પૂરી પાડીશ થર્ટી ફાઇવ માર્કનું મુખ્ય સેવિકામાં હોય છે ફિમેલ હેલ્થવર્કરમાં ટવેન્ટી માર્કનું હોય ને મલ્ટીપર્પઝ હેલ્થવર્કરમાં પણ ટ્વેન્ટી માર્કનું હોય છે ત્યારબાદ ગુજરાતી ભાષા તો કે ગુજરાતી ભાષા તો કે મુખ્ય સેવિકામાં ટવેન્ટી માર્ક ફિમેલ હેલ્થવર્કરમાં પંદર માર્ક મલ્ટીપર્પઝ મલ્ટિપર્પઝ હેલ્થવર્કરમાં પણ પંદર માર્ક ત્યારબાદ મુખ્ય છે અંગ્રેજી ભાષા તો કે અંગ્રેજી ભાષા મુખ્ય સેવિકામાં વીસ માર્ક ફિમેલ હેલ્થવર્કરમાં પંદર માર્ક અને મલ્ટીપર્પઝ હેલ્થવર્કરમાં પંદર માર્ક હવે જોઈએ એમને લાયકાત અને કાર્યક્ષેત્ર મેં તમને કીધું એમ પચાસ ટકા ગુણભાર આના ઉપર રહેલો છે તમારે આ એક તો ક્લિયર જ કરી નાખવાનું સેવન્ટી ફાઇવ મુખ્ય સેવિકા ફાઈ જીરો ફિમેલ વર્કર અને મલ્ટીપર્પઝ વર્કરમાં પણ ફાઇવ જીરો હોય છે મિત્રો ભરતી જો કે આવી નથી આવવાની છે આવશે એ કન્ફર્મ છે આપણે અત્યારથી જ તૈયારી શરૂ કરી દેવાની છે ભરતીની રાહ જોવાની નથી આવે અને તૈયારી કરવી એ બેટર ધેન અત્યારે જ તૈયારી કરવી તો જ તમારું મેરિટમાં નામ આવશે બાકી નામ નહીં આવે આ કે 3 મહિનામાં કોઈ એમ કે હું તૈયારી કરીને લાગી જાઉ તો એ પોસિબલ નથી હા કોઈ બહુ વધારે પડતું સ્માર્ટ હોય તો લાગી જાય પણ એવું જરૂરી પણ નથી પણ આપણે એટલું બધું બહુ લાંબુ નહીં વિચારવાનું અત્યારથી તૈયારી કરી દેવાની જેવી રીતે તમે 12 તૈયારી કરો 12 માંમાં મુકોને 90 ઉપર માર્ક્સ તો કોઈ સ્પર્ધાત્મક પરીક્ષા તો ક્લિયર ના થાય કેમ કે 12 જેવી તૈયારી કરી હોય એવી તમે સ્પર્ધાત્મક પરીક્ષામાં તૈયારી કરી છે એક પહેલો પ્રશ્ન જે હું તમને એ પૂછું છું તો એ પ્રમાણે તમે તૈયારી કરો તો તમે લાગી જઈશો મિત્રો તો કુલ ગુણ જોઈએ તો મુખ્ય સેવિકામાં વન ફાઇવ ઝીરો ફિમેલ હેલ્થ વર્કર અને મલ્ટીપર્પઝ હેલ્થકર્ વર્કરમાં વન ડબલ ઝીરો માર્કનો ગુણભાર રહેલો છે તો આપણે આ બધા વિષયો કવર કરાવવાના છે એ બધા વિષયના માર્ક ગુણને આવરી લેશું પણ વધારે માર્ક વધારે હું તૈયારી કરાવવાનું છું લાયકાત અને કાર્યક્ષેત્ર આના પર હું વધારે તૈયારી કરાવવાનું છું બરાબર છે બે લેક્ચર આવી ગયા છે થોડું કામના લીધે લેક્ચર થોડા ઘટવાના હતા પણ હવે રેગ્યુલર લેક્ચર આવશે મિત્રો એટલે જોડાઈ જઈજો જે ના જોડાણા હોય તે જોઈએ નેક્સ્ટ પરીક્ષા પાસ કરવા માટે નીચે મુજબના મુદ્દા ખાસ જરૂરી છે હવે આ તમારે ખાસ યાદ રાખવાનું હવે તમે શેની તૈયારી કરો છો એ પ્રમાણે પ્રથમ જોઈએ તો સિલેબસ મુજબ તૈયારી કરવાની સિલા સલુ તૈયારી નહીં કરવાની અને કોઈ ઓથેન્ટિક પુસ્તક જ વાંચવાના ગમે તે પુસ્તક આડે ધડ લે વેચ નહીં વાંચવાના બરોબર છે બસ બીજું છે સમયનું મેનેજમેન્ટ તમારે સમયનું ખાસ મેનેજમેન્ટ કરવું પડશે વિદ્યાર્થી મિત્રો બહેનોએ ઘરનું કામકાજ પૂરું થાય એટલે વાંચવાના ટાઈમ આપવો પડશે ભાઈઓ એ પણ એવી જ રીતે તમારે જોઈએ તો સિલેબસ મુજબ તૈયારી કરવાની રહેશે અને સમયનું મેનેજમેન્ટ કરવાનું રહેશે ત્યારબાદ નેક્સ્ટ દરરોજ પ્રશ્નોની પ્રેક્ટિસ કરવી એટલે કે તમે લેક્ચર જોઈ લેજો મારા પ્રશ્નો તમને હું પ્રેક્ટિસવાળા જ આપીશ હું તમને પદ્ધતિ આપીશ એમ આપીશ અને પ્રેક્ટિસ માટે અમુક પ્રશ્નો પણ આપીશ અને અમુક તમારે કોમેન્ટમાં પણ જવાબ આપવાના રહેશે ટેલિગ્રામ ગ્રુપ બનાવીશ મિત્રો હું તમારું ખાસ જો કે બની ગયું છે અને સારો પ્રતિસાદ મળશે તો હું લિંક શેર કરી દઈશ એમાં હું તમને પ્રશ્ન પૂછીશ તમારે ત્યાં ડિસ્કસ કરવાનું કે આમાં શું આવે આમાં આવે આમાં આવે બરાબર છે એટલે તમને રોજે રોજનું ક્લિયર થઈ જશે ત્યારબાદ ડેઇલી અને વીકલી રિવિઝન પ્લાન કોઈ એક પુસ્તક લીધું આપણે માનો કે કાર્યક્ષેત્રે લીધું બે પકડાણ વાંચે આખા વીક ડેલી તમે જોઈએ ઘણા સ્માર્ટ વિદ્યાર્થીઓ હોય તો એને ફટાફટ પૂરું થઈ જાય અમુકને વાર પણ લાગે તો ડેલી પણ તમારે રિવિઝન કરવાનું અને વીકલી પણ રિવિઝન કરવાનું રહેશે વીકમાં તમે કેટલું વાંચ્યું એનું રિવિઝન કરવાનું એટલે વીકનું તમે જે વાંચ્યું એ તમને ભૂલાય નહીં સ્ટેપ બાય સ્ટેપ તમારે આગળ વધવાનું હોય છે એકસાથે બધું ખાઈ લેવાનું નથી મિત્રો એટલે ખાસ સિરિયસલી અને સ્માર્ટ વર્ક તમારે કરવાનું છે ટુ ધ પોઈન્ટ તૈયારી કરવાની છે ચાલુ તૈયારી કરવાની નથી ત્યારબાદ મોક ટેસ્ટ અને રિવિઝન ટેસ્ટ એવું મોડેલ પેપર બનાવીશ એ તમે ત્યાં જોઈ લેજો ઉપરાંત પાછલા વર્ષોના પ્રશ્નોનું પેપર સોલ્યુશન અત્યાર સુધી જે પરીક્ષા લેવાની છે એફએસ ડબલ્યુ એફસડબ્લ્યુ અને મુખ્ય સેવિતાની એને જે પ્રશ્નો હોય એનું પેપર સોલ્યુશન તમારે કરવાનું મોડેલ પેપર કરવાના અને ઉપરાંત સમયનું મેનેજમેન્ટ કરવાની અને પ્રશ્નોની રેગ્યુલર પ્રેક્ટિસ કરવાની ઉપરાંત વિષયોના ગુણભાર મુજબ તેના સમયગાળાનું મૂલ્યાંકન હવે તમને એ ખબર હોવી જોઈએ કે પંચોતેર માર્ગની કામગીરી છે તો આપણે માત્ર ગુજરાતી વ્યાકરણ ઉપર બહુ ભાર આપી દઈએ એ તો બધાને આવડતું જ હોય એવું નહીં કરવાનું ગુણભાર જેને વધારે હોય એને બધા વિષયોને યોગ્ય શું કહેવાય પેલું આપણે યોગ્ય ન્યાય આપવો બધા વિષયોને યોગ્ય ન્યાય આપવો પૂરતો અંગ્રેજીમાં તો અમુક રસ જ નથી લેતા તો પછી અંગ્રેજી તમને ના આવડે પરીક્ષામાં પછી એ પણ તમારે કરવું પડશે ને ઘણીવાર કેવું હોય અમુક વસ્તુ કોમન હોય એ બધાને આવડતી હોય અને અમુક વસ્તુ હાર્ડ હોય ને એ ના આવડતી હોય જેને એ હાર્ડ વસ્તુ આવડતી હોય એનું મેરિટમાં નામ હોય એટલે આપણે હાર્ડ વસ્તુ પહેલાં કરવાની એ તમે કરી નાખ્યું મેરિટમાં નામ ફાઇનલ બરાબર છે મિત્રો આ બધી બાબતો તમારે ધ્યાનમાં રાખવાની રહેશે હવે રેગ્યુલર એક દિવસ પછી એક દિવસ પોસિબલ થશે તો રેગ્યુલર પણ લેક્ચર આવશે મિત્રો તો તમે જોડાઈ જજો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો મિત્રો આવનારી પરીક્ષા બે હજાર ત્રેવીસના એન્ડ સુધીમાં પણ આવી શકે અથવા ચોવીસની શરૂઆતમાં પણ આવી શકે તો એ પ્રમાણે આપણે કઈ રીતે તૈયારી કરવી એ પ્રમાણે આ લેક્ચર હતો મિત્રો જો તમને સારો લાગ્યો હોય તો સબ્સ્ક્રાઇબ જરૂર કરી દેજો મિત્રો અને જોડાઈ જજો મિત્રો થેન્ક યુ મિત્રો